আমাদের মানাবে আছেন একটা ক্লাব খুব দিন ক্রিয়াবে আছে ওইটো কে যে আয়োজন কালিয়ে মাটি 5 টাকা উপর পঞ্জো এনি ইফেক্ট পড়ে তো আমার করেলো আয়োজন সফল যদি সই ন ফরি কি খুব আভার মানো અને એમણે એમના બંને દીકરામાં હું તમને સત્ય કહું તો એમના નાના દીકરાને મેડિકલમાં પહોંચાડ્યો ત્યારે હંમેશા એ એમની નમ્રતા પ્રમાણે હંમેશા શાળાને યશ આપે હું હંમેશા કહું કે તમારા નાના દીકરાને જો મેડિકલમાં પહોંચાડ્યા હોય તો એ તમારી ધીરજ અને તમારા જે પિતૃત્વ તમારું જે એની અંદર તમે રેડ્યું અને એને આયોજનબદ્ધ ઉપર લઈ ગયા એને કારણે આજે મેડિસિન સુધી પહોંચ્યો છે એમણે બહુ જ ઊંડાણથી તમારી મૂંઝવણને સમજીને અને ખૂબ સરસ રીતે અહીંયા આગળ પ્લાનિંગ આપ્યું છે હું ઈચ્છું કે જે રીતે તમે સમય આપ્યો જ છે સરસ વાતાવરણની અંદર એમણે 18મો કાર્યક્રમ મને ખબર છે કે 50,000 રૂપિયા ખર્ચીને આપણને સ્પોન્સર કરેલો અમારા કેટલા એવા વિદ્યાર્થીઓ હશે કે જે વરાછા રોડ અહીંયા આગળ એ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને એનું કેટલું સરસ પરિણામ આનંદ અને આપણે ત્યાં તિજોરીવાળા પ્રભવ આજે બોર્ડની અંદર પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા આમ જેઓ આની અંદર ઇન્વોલ્વ થઈને પૂરેપૂરો અને માણે છે અને હસ્તગત કરે છે અને એ પ્રમાણે પછી ચાલવાનો પ્રયત્ન કરે છે ચોક્કસ મને ખાતરી છે કે જ્યોતિષભાઈનો હું પણ પ્રથમ વખત જ એમનું આયોજન નિહાળું છું પણ મને ચોક્કસ ખાતરી છે કે એમણે બહુ જુદા જુદા શિબિરો આ માત્ર તમારે માટે છે વાલીઓ માટે પણ એમણે નિર્માણ કર્યો છે અને આવી રીતે એમણે એમના સમાજ પ્રત્યેનું તમારા વિદ્યાર્થીઓ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવવા માટે જે જહેમત ઉઠાવી છે પોતાના વ્યવસાયની સાથે એને હું ખરેખર ખૂબ અભિનંદન આપું છું અને જ્યોતિષભાઈ તમારા બાળકો ભણી રહ્યા પછી પણ શાળા સાથેની તમારી આટલી આત્મીયતાને ખરેખર હું પોતે અને સંસ્થા અમે ગૌરવ અનુભવીએ છીએ કે તમારા જેવા વાલી અમને મળે છે અને એને લીધે જ અમે ઉજળા છીએ અમારા શિક્ષકો ખૂબ મહેનત કરે છે શાળાનું જે કંઈ પણ ઉત્થાન છે એના ભાગીદાર બધા જ નીચેના કર્મચારીથી માંડીને અમારા શિક્ષક મિત્રો સુધીના અને નેતૃત્વ જેને હવે સોંપ્યું છે એવા પ્રફુલભાઈ સહિત આ બધા એના અધિકારી છે એ બધાનો પણ હું ઋણ સ્વીકાર કરું છું કે સંસ્થાએ ઉપર અને અમારા વિદ્યાર્થી તમારી પાસે છેલ્લે એટલી અપીલ કરીને આભાર માનું છું કે જેટલું આપણે અહીંયા આગળ શિસ્ત જાળવીશું કોઈને કહેવું ન પડે કે હવે તમે અવાજ ન કરો કે ચૂપ ન રહો તો અહીં આવેલું આપણું સફળ રહેશે ફરીથી જ્યોતિષભાઈનો હૃદયપૂર્વક આયોજન માટે આભાર માનું છું એટલી કહું કે બારડોલીથી છેક ગઈકાલે બારડોલીથી છેક ગઈકાલે આવીને આજનું આયોજન કઈ રીતે કરવું એ ખરેખર આપણે જવાનું હોય પણ છતાં સમયથી આવીને આ આયોજનને શિસ્ત સારી રીતે પાર પડે એટલા માટે ત્યાંથી અહીંયા સુધી આવે અહીંયા આવ્યા પછીની જે વ્યવસ્થા સંપૂર્ણ સંભાળે ખરેખર હૃદયપૂર્વક જ્યોતિષભાઈ ફરીથી તમારો આભાર માનું છું ફિઝિક્સ
ફિઝિશિયન બનવું છે એમબીબીએસ કરવું પડે એમડી કરવું પડે સુપર સ્પેશિયલાઇઝેશન કરવું પડે ન્યુરો ફિઝિશિયન બનવું છે કે ન્યુરો સર્જન બનવું છે ન્યુરો સર્જન બનવું છે ન્યુરો સર્જન બનવું હોય તો ગુજરાતના સર્વશ્રેષ્ઠ ન્યુરો સર્જન જે છે એમને તમને મુલાકાત કરાવીશ કે કોને બેન છે બરાબર છે તમને જાણી ના લાગે સંકલ્પ લેવાનો લઈશો રાઈટ ઓકે ચાલો એના માટે દિવસ રાત મહેનત કરીશું શિક્ષકોના આચાર્યના પૂજ્ય મીનાક્ષીબેનના આશીર્વાદ પ્રાપ્ત કરીશું શાળાનો ગૌરવ વધે રાજ્યનો ગૌરવ વધે દેશનો ગૌરવ વધે એ માટે અથાગ પ્રયત્ન કરીશું એ માટે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ વિદ્યાર્થીઓને મેં કાલે જ કહ્યું કે જ્યોતિષભાઈ મને નથી ખબર પણ મેં તમારા વચ્ચે એસી હોલ હોય અને સરસ રીતે માહોલ હોય તો જ આપેલું સમય સુધી પહોંચે અને એટલા માટે આપણને અહીંયા સુધી આવ્યા છીએ. ખરેખર મને બે વખતના અનુભવ પરથી એવું લાગ્યું કે તમારું એ વસ્તુ આયોજન અહીંયા આગળ આવા સરસ હોલમાં કરવું એ ખૂબ ગમ્યું. ફરીથી કહું મારા બધા બેઠેલા વિદ્યાર્થીઓ શિક્ષકો તરફથી કે ખૂબ ખૂબ આભાર. તમે સમાજ પ્રત્યે જે તમારું આ ઉત્તરદાયિત્વ અને જ્યાં આવતી પેઢી છે કે જેના ઉપર ભવિષ્યનો ભારત આખું નિર્ભર કરી રહ્યું છે એવા વિદ્યાર્થીઓને માટે જે આ અભિયાન થયું છે અને ખાસ કરીને શહેર વિસ્તારોની અંદર ધારો કે પણ થોડું માર્ગદર્શન મળતું હોય માતા પિતા ભણેલા હોય એવો બીજેથી એવું માર્ગદર્શન મેળવી લાવી પોતાના બાળકને આપતા હોય ગ્રામ્ય વિસ્તારો અને અંતરિયાળ વિસ્તારો અનાવલ અને એવા ગામો જે છે કે ખૂબ અંતરિયાળ છે કે જ્યાં બાળકોને હું પોતે મારા ગામ અત્યારે ગયેલી અને મેં વિદ્યાર્થીઓને ખાસ 10મા ધોરણના વિદ્યાર્થીને પૂછ્યું કે 10મા પછી તમે ક્યાં જવા માગો છો શું કરવા માગો છો કશું જ ન બોલ્યા એટલે મેં ખાસ પછી પૂછ્યું કે ડિપ્લોમા કરવા માગો છો તો ડિપ્લોમા એટલે શું તે લોકોને ખબર નહોતી. એટલે આવા વિસ્તારોમાં જઈને તમે આટલી સુંદર રીતે વિદ્યાર્થીઓને જે માર્ગદર્શન આપો છો એ ખરેખર તમારા ડૉક્ટરના વ્યવસાયની સાથે તમે અમારું એક પૂરક કામ કરી રહ્યા છો અને એને માટે તમારો પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન. તે સરસ વસ્તુ છે કે દરેકને આત્મસાત કરવા જેવા પોઈન્ટ છે. ખૂબ સરસ તમે નેટ પરથી અને બધા પરથી તમારા પોતાના અંદર આઈડિયાઝ મૂકીને બહુ સરસ રીતે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થીઓએ એમાંથી પોતે કંઈક ને કંઈક મેળવ્યું જ હશે. તમારા વ્યવસાયમાંથી આટલો બધો સમય આપો છો એ જ એક બહુ જ મોટી વાત છે. અત્યારે એમના મિસિસ પણ પોતે ડૉક્ટર છે એટલે ત્યાં થોડું સંભાળી લેતા હશે એટલે અહીંયા આગળ 4 દિવસે આવી શકે. એમની હોસ્પિટલને કોઈ વખત બારડોલી તરફ જવાનું થાય તો તમે જોશો કે વ્યવસાય ખૂબ કાર્યરત છે અને છતાં પણ ફરીથી એક વખત કે મને પોતાને બેઠા પછી બી લાગ્યું કે તમે બહુ સરસ રીતે વિદ્યાર્થીઓ સુધી તમારી વિગતને પહોંચાડી છે અને આશા રાખું કે અમારા વિદ્યાર્થીઓ એમાંથી કંઈક ને કંઈક માહિતી મેળવીને
એનો સદુપયોગ કરશે અમારા શિક્ષકો બેઠા છે એમણે પણ અમારથી ઘણું બધું મેળવ્યું હશે અમારું જોઈને મને એવું લાગે છે કે તેઓ પણ આવું કંઈક નાનકડો પ્રયોગ શરૂ કરશે ઘણા પ્રયોગશીલ શિક્ષકો બેઠા છે અમને પણ એની અંદરથી થોડું અમારા બેઠેલા શિક્ષક મિત્રોને પણ ઘણું ગાઈડલાઈન મળી છે અને તમે ડોક્ટર થઈને આ વ્યવસાય પર છે તો અમે શિક્ષક છીએ Thank you.